નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં ચોમાસું હવે 12 માસ બની ગયું છે. કોઈ પણ મહિનો હોય કે મોસમ હોય, વરસાદ આવી પડે છે ત્યારે ભરશિયાળે ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં ભેજને લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગાણાના દરિયા કિનારે હવામાનમાં પલટો આવી શકે છે, જેથી ભારતના મોટાભાગના વિસ્તારોમાં 17-20 નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. રાજ્યમાં ફરી એકવાર શિયાળાની સિઝનમાં ચોમાસાની આગાહી કરવામાં આવી છે, ત્યારે લોકોને હવે સ્વેટરની જગ્યાએ રેનકોટ પણ કાઢવાની જરૂર પડી છે. ગુજરાતમાં 17-18 અને 19 તારીખે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ હવામાનમાં જે પલટો આવ્યો છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આવી રીતે હવામાનમાં એકાએક પલટો આવ્યો છે અને ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે.